આપણે એકાઉન્ટમાં ચેપ્ટર 5 ભાગીદારોના પ્રવેશમાં લાસ્ટ લેક્ચરમાં એક બેઝિક દાખલો ચલાવ્યો હતો મૂડીને લગતો દાખલા નંબર 15 હવે એનો બીજો એક પાર્ટ ચાલુ થાય છે હવે આ દાખલાઓમાં શું કરવાનું છે તો પુનઃમૂલ્યાંકનની જે પણ એન્ટ્રી વધારો ઘટાડો છે તો એ જ રહેશે પાગડીની એન્ટ્રીઓમાં પણ કોઈ ફરક પડવાનો નથી પણ હા અહીંયા 9 એ આવે છે કે તમે અત્યાર સુધીના મૂડી ખાતામાં જે ડિફરન્સ નીકળે એ બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવતા હતા હવે એવું નહીં આવે હવે તમને એ મૂડી ક્યાંક આપેલી હશે ક્યાંક એ મૂડી શોધવાની હશે ક્યાંક એ મૂડી જૂના પ્રમાણમાં રાખવાની હશે ક્યાંક એ મૂડી નવા પ્રમાણમાં રાખવાની હશે કે કોઈ એક ભાગીદારને આધારે કોઈ એક ભાગીદારની મૂડીના આધારે બાકી બાકીના ભાગીદારોની મૂડી શોધવાની રહેશે તો હવેના પછીના જે દાખલા છે એ બાકી આગળ લઈ ગયા એટલે આખરની મૂડીમાં થોડો ઘણો ચેન્જ અથવા શોધવી અથવા ધારવી અથવા અમુકનો આધારે બાકીદારોની મૂડી શોધવી આ બધા પોઈન્ટ તમને આપેલા હશે તો દાખલા નંબર 16ની શરૂઆત કરીએ છીએ પાસવી અને અનેરી બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે એક તારીખ 31/3/16 રોજ તેઓની પેઢીનું પાકું સરોવર નીચે પ્રમાણે છે પહેલાં જેમ આપણે વાત કરતા હતા એ પ્રમાણે પહેલાં તો બેઝિક એન્ટ્રી બધી આપી દઈએ તો પાકું સરોવર એવું મૂડી આપી છે એ ચાલુ ખાતા તમને આપેલા નથી તો પાસવી અને અનેરીની મૂડી છે 91,000 બાકી આગળ લાવ્યા મૂડી ખાતામાં અને 84,000 રૂપિયા જમા બાદ થશે એના પછી છે મૂડી અનામત 14,700 નીચે હવાલામાં મૂડી અનામતનો કોઈ જ પોઈન્ટ આપ્યો નથી તો એને જૂના પ્રમાણમાં વેચી દેશે 14,700 જૂના પ્રમાણમાં વેચતા મૂડી અનામત 9,800 અને 49,400 એના પછી કામદાર બચત ખાતા એ અનામત નથી કારીગર નફા ભંડોળ બીજી કોઈ અનામત તમને અહીંયા આપેલી સામે તમને જૂની પાગડી આપી છે 21,000 જૂની પાગડી એ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ વહેંચાય જે પાકા સરવાયામાં આપી હોય એ જૂની પાગડી કહેવાય તો એને બે જે મિનિટમાં વહેંચતા પાગડી 14,000 અને 7,000 કયા પ્રમાણમાં વહેંચ્યું આ બધું જ હું જૂના પ્રમાણમાં વહેંચું છું યાદ રાખજો એના પછી મને આપ્યું છે રોકડ બાકી આગળ લાવ્યા રોકડ ખાતાની ઉધાર બાજુ 56,000 રૂપિયા બાકી આગળ લાવ્યા આ તમારી બેઝિક એન્ટ્રીઓ છે જેને સૌપ્રથમ નોંધ કરી દેવાની હવે વાત કરીએ છીએ હવાલામાં 1/4/16 રોજ તેઓએ હેન્સીને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો એટલે હેન્સી નામની એક વ્યક્તિ છે જેને આ લોકોએ એન્ટ્રી આપી છે એટલે કે પ્રવેશ આપ્યો છે પહેલો હવાલો 9 નફા નુકસાનનું પ્રમાણ 3:4:2 રાખવો જ્યારે દાખલામાં 9 પ્રમાણ આપ્યું હોય એટલે તમારે સૌપ્રથમ ત્યાં શોધવો પડે ત્યારનું પ્રમાણ જૂનું પ્રમાણ 2:3:1 નવું પ્રમાણ 3:4:2 આ આપેલું છે બંને આપેલા છે ત્યાં શોધવું પડે 3/9 4/2 ત્યારનું સૂત્ર બરોબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ પાસમીનો ત્યાં 2/3 એટલે કયો ભાગ જૂનો ભાગ માઇનસ નવો ભાગ 3/9 લસા આવશે 9 અને કેટલા વડે ગુણવા પડશે 3 વડે 9 લાવવા માટે ઉપર પણ 3 વડે 6-3 3/9 એટલે આનો શું આવ્યો કે હોય આ ત્યાગ જ કરે છે અનેરીનો ત્યાગ બરોબર 1/3 માઇનસ 4/9 લસા આવ્યો 9 ગુણ્યા 3 વડે ગુણાશે ઉપર પણ 3 વડે 3 × 3 3 − 4 યસ પરફેક્ટ અહીંયા માઇનસ આવે છે તો શું આવ્યો કહેવાય લાભ એટલે હું જ્યારે પાગડીની નોંધ લખીશ જ્યારે પાગડીની નોંધ લખીશ ત્યારે લાભ કરનાર ભાગીદાર ખાતે હું શું કરીશ એને ઉધાર કરીશ આ ધ્યાન રાખજો એટલે મારો અહીંયા એક ત્યાગ કરે છે અને એક અહીંયા લાભ કરે છે એના પછી આગળની વાત કરીએ હેન્સી મૂડી તરીકે 40,000 રોકડ લાવશે હેન્સી શું લાવે છે મૂડી તરીકે 40,000 રૂપિયા રોકડ લાવે છે એની આમ રોકડ ખાતે ઉધાર હેન્સીનો મૂડી ખાતે જમા 40,000 એની ખાતા પણ બતાવીએ છીએ રોકડ ખાતાની ઉધાર બાજુ હેન્સીના મૂડી ખાતે 40,000 અને હેન્સીના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે 40,000 રૂપિયાની નોંધ થશે એના પછીની વાત કરીએ છીએ લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે તો અંદર મને જોઈને કહો 10% લોન આપી છે એના 10% 3500 રૂપિયા લોન ઉપર વ્યાજ ચૂકવવાનું બાકી છે 35,000ના 10% 1 વર્ષનું છે માટે 10% ડાયરેક્ટ લઉં છું 10% કરતાં ચૂકવવાનું બાકી વ્યાજ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવાળા મૂડી દેવા બાજુ 3500 રૂપિયાની લોન જશે એના પછી પાસવીના અંગત ખર્ચના ચૂકવેલ 5600 નફા નુકસાન ખાતે ઉધારેલ છે યાદ રાખજો અંગત ખર્ચના ચૂકવેલ હોય ને એ ઉપાડ કહેવાય એ ક્યારે નફા નુકસાનમાં ઉધાર બાજુ નોંધ ન થાય ખોટી નોંધ છે સુધારવા માટે હું પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ લખવીશ અંગત ખર્ચ કૌંસમાં પાસવી ખાતે એની બીજી અસર પાસવીના મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે
300 રૂપિયા લખવાના રહેશે, કારણ કે એ ઉપાડ કહેવાય. શું કહેવાય? અહીંયા એટલા માટે લખ્યું છે કારણ કે અંગત ખર્ચ છે, ઉપાડ કહેવાય, અને ભૂલ થઈ છે સુધારવા માટે માટે હું જમા બાજુ નોંધ અહીંયા કરીશ. એના માટે એના પછીનો વારો પૂર્ણકટન ખર્ચના 8400 અનેરીએ ચૂકવ્યા છે. યાદ રાખજો, કોઈ પણ ખર્ચ પૂર્ણ ખાતાની ઉધાર બાજુ આવે, 8400 પૂર્ણકટન ખર્ચ અનેરીએ ચૂકવ્યા છે, તો એના મૂડી ખાતાની જમા બાજુ 8400 પૂર્ણમૂલ્યાંકન ખાતે પૂર્ણગઠન ખર્ચ. કોઈ ભાગીદાર જો સ્પેસિફિકેશન ખર્ચ ચૂકવતો હોય તો એના મૂડી ખાતામાં તો અસર આવશે. જો એ ખર્ચ ચૂકવતો હોય તો જમા બાજુ, જો કોઈ લઈ જતો હોય તો ઉધાર બાજુ નોંધ કરવાની રહેશે. એના પછીની વાત કરીએ છીએ, છઠ્ઠો હવાલો પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું. અહીંયા પાઘડીનું તમને કુલ મૂલ્યાંકન આપેલું છે, તો હું અહીંયા બધા જ ભાગીદારોની સેપરેટ પાઘડી શોધી નાખીશ. તો અહીંયા પાઘડીનું મૂલ્યાંકન પણ 90,000 આપેલ છે. પાસવી બરોબર 90,000 ગુણ્યા 3/9, કેમ? એનો પોતાનો ભાગ લીધો છે 3/9, રકમ કેટલી રહી? 30,000. અનેરીમાં 90,000 ગુણ્યા 1/9, એનો પોતાનો ભાગ લીધો છે 10,000. અને હેન્સી, તો હેન્સી ને કયા ભાગે પ્રવેશ આપ્યો? તો હા, 9 પ્રમાણમાં દાખલામાં આપ્યું છે. હેન્સીનો ભાગ કેટલો થયો? 2/9. તો 90,000 ગુણ્યા 2/9, 20,000 રૂપિયા. હવે આના આધારે હું આમદ લખીશ, પણ એ આમદ લખતા પહેલા ઓકે, બીજી વસ્તુ કે આ જે 20,000 રૂપિયા હેન્સી છે, જે પાઘડી પેટે લાવે છે, તો એ કેવી રીતે લાવે છે? રોકડમાં લાવે છે કે રોકડમાં નથી લાવતી? એ મને કોઈ સૂચના આપી નથી. જ્યારે સૂચના ન આપી હોય ત્યારે હંમેશા રોકડમાં નથી લાવતો, એટલે કે એની આમનો ડાયરેક્ટ સીધી અસર આપવાની રહેશે. અને સીધી અસર તમને શીખવી છે, નવા ભાગીદારના મૂડી ઓગળી ચાલુ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ઓગળી ચાલુ ખાતે જમા. જ્યારે રોકડમાં લાવતો ન હોય ત્યારે આ ધ્યાન રાખજો. તો એની નોંધ મારે આ રીતે કરવી પડે. પણ એની પહેલાં એક છેલ્લો પોઈન્ટ આપણે વાંચી લઈએ. હેન્સીની મૂડીને પાયા તરીકે રાખી, એટલે હેન્સીની મૂડી કેટલી છે? 40,000. આ મૂડીને પાયા તરીકે રાખી પાસવી અને અનેરીની મૂડી, એટલે કે આ બંને ભાગીદારોની તમારે આખરની મૂડી શોધવાની છે. એના મૂડીને પાયા તરીકે રાખીને નવા લોકોના પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા ભાગીદારોના ચાલુ ખાતામાં નાખવા. યાદ રાખજો, જરૂરી હવાલા ચાલુ ખાતામાં નાખવાનું તમને કીધું હોય ત્યારે જે ભાગીદાર નવો છે એની ચાલુ ખાતે અસર આપવાની રહેશે. તો અહીંયા હવે હું પાઘડીની નોંધ લખું છું, તો એમાં નોંધથી 80, એટલે નવા ભાગીદાર, આની નોંધ મેં આવી લખાઈ છે, નવા ભાગીદાર ખાતે ઉધાર, તે જૂના ભાગીદાર ખાતે જમા. તો નવો ભાગીદાર કોણ છે? 80. તો 80 ના અહીંયા ચાલુ ખાતે કેમ લખ્યું? યાદ રાખજો, કારણ કે 80ની મૂડીને પાયા તરીકે રાખવાની છે અને જરૂરી રકમ ચાલુ ખાતે નાખવાનું કીધું છે. તો ચાલુ ખાતે ઉધાર 20,000, રકમ અહીંયાથી લીધી છે. અનેરી, તો અનેરીને આપણે ઉધાર કેમ કરીએ? તો નવો ભાગીદાર છે નહીં, પણ એટલા માટે કરી કારણ કે એનું શું આવે છે? લાભ. અને લાભ લેનાર ખાતે શું કરીશું આપણે? ઉધાર. અનેરીના મૂડી ખાતે ઉધાર, રકમ આવશે 10,000. અને પાસવીના મૂડી ખાતે જમા, એટલે જૂનો ભાગીદાર કરો 30,000. હવે એની ખતવણી કરીશું, તો હેન્સીના ચાલુ ખાતાની ઉધાર બાજુ, આપણે હેન્સીનું ચાલુ ખાતું, એટલે ચાલુ ખાતે આપણે અહીંયા બનાવતા નથી. આવી પરિસ્થિતિમાં તમારે આ ચાલુ ખાતાની જે અસર છે એ ડાયરેક્ટ પાકા સર્વેમાં બતાવી દેવાની. કઈ બાજુ છે? ઉધાર બાજુ. તો પાકા સર્વેમાં ડાયરેક્ટ હું બતાવીશ, હેન્સીના ચાલુ ખાતે 20,000 રૂપિયા ડાયરેક્ટ એન્ટ્રી આપેલી છે. એના પછી અનેરીના મૂડી ખાતાની ઉધાર બાજુ, અનેરી એટલે કે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ, અનેરીમાં ના આવશે ઓપોઝિટ, પાસવીના મૂડી ખાતે 10,000 રૂપિયા, અને પાસવીના મૂડી ખાતાની જમા બાજુ ઓપોઝિટ, બંને નોન 80ના ચાલુ ખાતે અને અનેરીના મૂડી ખાતે પોતાના કોલમમાં આવશે 10,000 ને 20,000 રૂપિયા. આ એની ખતવણી કમ્પ્લીટ કરી. તો અહીં તમારા બધા જરૂરી પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયા. હવે એક પોઈન્ટ બાકી રહે છે, જે પોઈન્ટ આપણે લાસ્ટમાં કેલ્ક્યુલેટ કરીએ છીએ, જે આખરની મૂડી શોધવાની છે. તો હવે પહેલાં બધા પોઈન્ટ અહીંયા ક્લિયર થયા, હવે પાકો સર્વે ક્લોઝ કરી નાખીએ છીએ. તો જે બાકી રહી ગઈ વિગતો છે એ પાકા સર્વેમાંથી લખી નાખીએ છીએ. કામદાર બચત ખાતા, એમને એમ રકમ બધી લખવાની રહેશે 7,000. કારીગર નફાપર ભંડોળ 8,400. દસ્તકારી લોન 35,000. લેણદાર 39,900. જમા બાજુ મકાન, ફર્નિચર, સ્ટોક,
મકાન 140,000, ફર્નિચર 18,000, સ્ટોક 18,200 અને દેવાદારો 16,800. આટલી રકમ તમને અંદર બેઠી આપી છે, જે તમારે બેઠી બેઠી લખવાની રહેશે. હવે ખાતા ક્લોઝ કરો. પહેલાં તો ફોન નંબર લેખન ખાતું ક્લોઝ કરીશ. 11,000 સોરી 11,000 વધારે આવે, 11,900 11,900 ડિફરન્સ આપણે 6,300 ને 2 GB માં વેચતા 4200 ને 2100 એ ખોટ કહેવાય. ઉધાર બાદ ટ્રાન્સફર કરીશ 4200 ને 2100 રૂપિયા. હવે ખાસ ધ્યાન રાખજો, અત્યાર સુધીના દાખલામાં આપણે હવે ખાતા ક્લોઝ કરી જે ડિફરન્સ પડે એ બાકી આગળ લઈને તરીકે રાખતા આપતા અહીંયા એવું નથી કરવાનું. અહીંયા તમારે આ મૂડીને આધારે એટલે કે 40,000 રૂપિયા આ ખાતું તો ક્લોઝ થઈ જશે, 40,000 એટલે કે 80ની મૂડીને આધારે આ બંનેની મૂડી શોધવાની છે. અને એ જે મૂડી આવે એ નફા નુકસાન પ્રમાણમાં રાખવાની રહેશે. તો આ પોઈન્ટ તમારો નવો છે. કેવી રીતે શોધાય તો યાદ રાખજો, એક ભાગીદારની મૂડી આવી હોય તો એનું નવું પ્રમાણ કેટલું છે. આ 80નું નવું પ્રમાણ આપણી પાસે આપેલું છે 2/9. તો 2/9 મૂડી કેટલી? 40,000. તો એક ભાગે કુલ મૂડી કેટલી? તો મને અહીંયા કુલ મૂડી મળશે. મારી કુલ મૂડી આવી 1,80,000. કેવી રીતે આવી? 1×40,000 ભાગ્યા 2/9. 9 ઉપર જશે, છેદનો છેદ ઉપર આવી જાય. 40,000×9/2 1,80,000 રૂપિયા એ કુલ મૂડી થઈ. હવે એ મૂડી આપણે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખીશું, કારણ કે મને છેલ્લા પોઈન્ટમાં એવી સૂચના આપી છે કે પાછલી અને અનેરીની મૂડી એ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની રહેશે. તો 1,80,000 એ કુલ મૂડી આવી. એ કુલ મૂડીને હું નફા નુકસાન નવા પ્રમાણમાં અને નવું પ્રમાણ મારું છે 3:4:2, એટલે હું 1,80,000 ગુણ્યા 3/9 એનો પોતાનો ભાગ લીધો અને અનેરીનો 1,80,000 ગુણ્યા 4/9. તો અહીંયા 60,000 અને 80,000. તો હવે હું એ લખીશ, બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા કેટલા આવ્યા? 60,000 અને 80,000. આ મૂડીના આધારે 40,000 ઉપરથી આ બંને રકમ મેં શોધી અને ગણતરી મેં ત્યાં બતાવેલી છે. હવે શું? અત્યાર સુધીના દાખલામાં બાકી આગળ લઈ ગયા મારો ડિફરન્સ હતો, પણ અહીંયા એવું નથી. હવે જે ડિફરન્સ પડે એ મારે ચાલુ ખાતે રાખવાનો છે, અને એવી મને છેલ્લા પોઈન્ટમાં સૂચના આપી છે. જે ડિફરન્સ પડે છે જરૂરી હવાલા ભાગીદારોના ચાલુ ખાતામાં રાખવા. તો હવે હું પાસવીનું ખાતું ક્લોઝ કરી જોઉં. સરવાળો 1,30,800 આવવા જોઈએ છે. 1,30,800 સાથે 60,000, 4,000, 4,500 બાદ કરતા ડિફરન્સ મારો પડ્યો 47,000. એને હું કયા ખાતે રાખીશ? ચાલુ ખાતે રાખીશ. હવે આ ચાલુ ખાતે કઈ બાકી કહેવાય? પાસવીનું તો જમા બાકી કહેવાય. તો હું ટ્રાન્સફર કરીશ 47,000 જમા. એ જ રીતે અનેરીના કોલમનો સરવાળો કરીશ. ઉધાર અને જમા, ઉધાર બાજુ વધારે આવે છે. 99,100 ડિફરન્સ ઉપર બાદ કરતા 8,400, 4,900 અને 84,000 બાદ કરતા ડિફરન્સ મારો પડે છે 1,800 રૂપિયા. તો અનેરીની જો ઉધાર બાજુનો સરવાળો વધારે છે માટે એ ઉધાર બાકી કહેવાય. અને ઉધાર બાકી હોય એટલે કલ્યાણ બાજુ ટ્રાન્સફર થાય, 1,800 રૂપિયા મેં ટ્રાન્સફર કરવાના રહેશે. તો અહીં ચાલુ ખાતે જે
સરળ છે જો કદી અસર એ પક્કા સવર પણ પાસ હોય કે એ બધા તો અહીં તમારો